चल बच्चा हवे स्टार्ट करीशु दाखला नंबर 5। दाखला नंबर 5 खास पहला टेक्सबुक पर 22 अने तमे कहेशो के सर 23 पेज पर आ सम छे। टेक्सबुक खुल्ली राखजो तो जल्दी खबर पड़शे, केम के आनी अंदर केवुं छे के हुं सामे फोटो नथी मूक्यो, फोटो मूकीए तो कोई वांधो नथी। शरूआत करीए, ईश्वरलाले लखेल तेनी नीचेनी आमनो सुधारा माटे जरूरी भूल सुधारा नोट तैयार करो। सौथी पहला बच्चा मारे तमने जे खास एक्सप्लेन करवू पड़े ए आनी अंदर खास जे छे आमनोत खोटी लखेली छे। तमे कहेशो के सर साची आमनोत लखवानी छे, तमे कहेशो के सर आनी अंदर एक अगत्यनो पॉइंट के एक रीते खबर पड़े के व्यवहार शुं छे, तो बाबत जे आपेली छे ने बच्चा ए तमारो व्यवहार छे। एटले जेवी रीते समजो नीचे लखेली बाबत जे 7000 किशन ने चालू मासनो पगार चूकव्यो तेना, एनो मतलब पगार चूकव्यो तेनी आमनोत लखवानी छे। तमे कहेशो के सर खोटी आमनोत तो ऑलरेडी गणीने आपी दीधी छे, બીજા સ્ટેપમાં એને શું કરતા કરવાની છે, ઉલટાવવાની છે સાચી આમનોત અને ભૂલ સુધારાનોત। પોઈન્ટ બહુ જ ઈઝી છે, સબ્જેક્ટ ટુ તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે આની બાબત જે પરથી વ્યવહાર બનશે। પોઈન્ટ ક્લિયર છે બચ્ચા? ચલો તો શરૂઆત કરીએ પહેલો પોઈન્ટમાં, જે ખોટી આમનોત છે એને ઉલટાવી દઈએ। તો તમે કહેશો કે સર રોકડ ખાતે ઉધાર તે કિશન ખાતે, તમે કહેશો કે સર આની અંદર જે આયા 7000। હવે જ્યારે બચ્ચા પગાર ચૂકવીએ ને તો પગાર ખાતે થાય, કોઈ વ્યક્તિના નામ પર થાય નહીં, તો તમે કહેશો કે સર અહીંયા આવશે પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા 7000। તો આ રોકડ ખાતે ઉધાર અને અહીંયા જમા કટ થઈ જાય, તો અહીંયા તમારે શું આવશે પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા રૂપિયા લખું બચ્ચા 7000। ક્લિયર? જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમારો પહેલો પોઈન્ટ પૂરો। બીજો પોઈન્ટ થી આગળ જઈએ, ખરીદ ખાતે ઉધાર જે ક્વિન્ટલ ખાતે, જે ખાતે હોય જેના ખાતે આપણે સમજવાનું છે બાબત જે શું લખીશું બચ્ચા, તો એની અંદર લખીશું કે એમાં લખ્યું છે ઉધાર વેચાણ કરવામાં આવ્યું ત્યારે, ઉધાર વેચાણ કર્યું છે નોંધ કરી છે ખરીદીમાં, તો જે આમનોત લખી છે એને ઉલટાવી દઈએ, તો તમે કહેશો કે સર આ થઈ તમારી ફર્સ્ટ, હવે થઈ સેકન્ડ। તમારે ખોટી આમનોત લખવી હોય તો લખજો, તો તમને બહુ જ ક્લિયર થશે। જેટલું પરફેક્શનની નજીક લખશો બચ્ચા એટલું આ ચેપ્ટર જલ્દી ઇઝીલી ક્લિયર થઈ જશે। તો તમે કહેશો કે સર કી ખાતે ઉધાર તે ખરીદ ખાતે, જે ખોટી આમનોત હતી એને આપણે ઉલટાવી દેવામાં આવી, કેટલા રૂપિયા લખ્યા 9595। હવે તમે કહેશો કે સર ઉધાર વેચાણ કરો છો, તો તમે કહેશો કે સર આમાં વેચાણ કરો તો આની અંદર ખાસ ધ્યાન રાખજો કી ખાતે ઉધાર તે વેચાણ ખાતે કેટલા લખશો 9595। જેવો આ 9595 ક્લિયર થાય તમે કહેશો કે સર આટલો પોઈન્ટ તો ક્લિયર થઈ ગયો, હવે જેવું જુઓ અહીંયા કી ખાતે કેટલા છે, તો અહીંયા 9500 અહીંયા 9500, એટલે તમે કહેશો કે સર બે ઉધાર જ છે, તો આપણે લખીશું કી ખાતે ઉધાર। બચ્ચા આખું નામ લખજો, હું તો આ ખાલી બોલું છું, એટલે 18000+5 એટલે 19000 તે ખરીદ ખાતે તે વેચાણ ખાતે 9595। ક્લિયર બચ્ચા? આ પોઈન્ટ ક્લિયર? જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમારો બીજો પોઈન્ટ પણ પૂરો। ત્રીજો પોઈન્ટ આની અંદર હવે આગળ જઈએ બચ્ચા, આ આમનોત ઓલરેડી પહેલા આવી ગઈ છે તમને ખબર હોય તો, જે ધ્યાનથી કરતું હશે એના માટે તો આ ઇઝીલી ખબર પડી જશે। પછી આગળ જઈએ ત્રીજો પોઈન્ટ, રોકડ ખાતે ઉધાર તે કરી ના ખાતે ગયા વર્ષની માળીવાળી ગાલખાત 4500 ચાલુ વર્ષમાં મળ્યા તેના। બચ્ચા આને મોસ્ટ એમ્પી ટીક કરજો, અને અહીંયા ઉપર જ્યાં દાખલો જ્યાં ઉપર છે તમારે જગ્યા ઉપર તમારામાં નોટ કરીને લખો, જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસેથી ગાલખાતના રૂપિયા પરત મળે ત્યારે ગાલખાત પરત ખાતે જમા કરવામાં આવશે, અને એની અંદર આગળ લખજો ક્યારે પણ વ્યક્તિ ખાતું જમા કરવામાં આવશે નહીં। આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ બચ્ચા, જો તમને આ પોઈન્ટ ક્લિયર થાય એટલે તમારો એક અગત્યનો પોઈન્ટ ક્લિયર થયો કહેવાય। આ 12માં માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ, આ ઘણા પોઈન્ટ આવા આવે છે ત્યારે બાળકોને સ્ટ્રાઇક થતી નથી। તમે કહેશો કે સર આમનોત ખોટી છે એને તો સુધારી દઈએ, તો સુધારીએ તો શું કરશો, તો તમે કહેશો કે સર કરીના ખાતે ઉધાર
तेर उपकर खाते, 4500, 4500, क्लियर? तमे कहो सर आ तो खबर पड़ी, हवे एनी अंदर शू करीशु? तो तमे कहो सर एनी अंदर हवे ध्यान रखजो के आनी अंदर नामा जे साची आमनोद आवे शू आवशे, रोकड़ खाते उधार ते कालखाद परत खाते 4500। आनी अंदर रोकड़ खातु जो रोकड़ खातु जमाने उधार करीना खाते ते घालखाट परत खाते, तो यहां पर लखिए करीना खाते उधार ते घालखाट परत खाते 4500। एनी साथे आ नोट पूरी बाळको, लॉजिक क्लियर थई रह्यो छे? घालखाट परत केम लख्यू ए मेन पॉइंट छे, आ दाखलानो मेन पॉइंट ज आ छे। जे बच्चा ने आ खबर पड़ी जाए ए बाळक ने रियली आ कांसेप्ट क्लियर थयो केवाय। छठो पॉइंट आगळ जईए तो एमां कीधुं छे चैताली खाते उधार, चैताली खाते ते रोकड़ खाते, रोकड़ खरीदी नी 6900 नी चैताली ने चूकव्या तेना, चैताली ने चूकव्या तेना कितला नी नोंध करी छे? तो तमे कहेशो कि सर जो आमां रोकड़ आवे छे के जाय छे, तो तमे कहेशो कि सर रोकड़ खरीदी तो खरीद खातु उधार थवुं जोईए, खरीद खातु वालों को उधार करू नहीं, कहीं नहीं पहला खोटी आम नोट लखीए पछी साची आगे लखीए। तो खोटी तो ऑलरेडी लखेली छे, तो तमे कहेशो कि सर अहींया लखाशे शू रोकड़ खाते, केम के उल्टावानी छे, खरीद खाते उधार ते चैताली खाते 6900, 6900 जो 6900 क्लियर थाय एटले तमे कहेशो कि सर एनो मतलब एवुं थयुं के अहींया तमारे साची आमनोद लखवी पड़शे खरीद खाते उधार, खरीद खाते उधार हुं व्यवहार बोलतो जाउं छुं एटले एवुं ना कहेता बधुं भेगुं थई जाय छे, खरीद खाते उधार ते रोकड़ खाते। तो तमे कहेशो कि सर रोकड़ खाते कर्युं, तो सौथी पहेला ध्यान राखजो खरीद खाते शुं कर्युं, उधार कर्युं, खरीद खाते उधार ते रोकड़ खाते केटला रूपिया करशो? तो तमे कहेशो 6900 सर, 6900, 6900। जो आ पॉइंट पूरो थाय एटले तमे कहेशो कि सर आटलू तो क्लियर थई गयुं, जो आ पूरो थाय एटले तमारी आमनोद रेडी थई जाय। जो अहींया रोकड़ खातु उधार अहींया जमा, तो अहींया आमनोद शुं आवशे? खरीद खाते उधार ते चैताली खाते 6900, 6900। एनी साथे बच्चा आपणो आ चौथो पॉइंट पण पूरो, जेनी अंदर आपणे कहीशुं के क्लियर थई गयुं। हवे आपणे जईए पांचमो पॉइंट, तो एनी अंदरना पॉइंटमां आपणे खास ध्यान राखवानुं छे के चौथो नहीं, आ आपणो चौथो नंबरनो हतो तो वच्चे एक गुपचाई दीधो, ओके, जेनी अंदर आपणे एक गुपचाई दीधो तीजा नंबरनो, जेने हवे करी नाखीए। खरीद खाते उधार ते रोकड़ खाते व्यवहारमां शुं लखवामां आवे छे? 20,000 ની કિંમતનો માલ 10% વેપારી એટલે કે 5 વર્ષે ખરીદ્યો તેના, તો સૌથી પહેલા બચ્ચા આની અંદર આપણે પોઈન્ટ જે લખવો પડે જે હું ગણતરીમાં બતાવું છું, 20,000 નો જે છે એના 10% એટલે તમે કહેશો કે સર 2,000 આ વેપારી વટાવ છે એટલે 18,000 થાય, 18,000માં તમને કહેવામાં આવ્યું છે એટલે 900 રૂપિયા થાય, આમ તો 5% કરો એટલે 900 થાય, આ રોકડ વટાવ અને 1700 રૂપિયાની નોંધ થાય। લખવામાં તો 1700 જ આવે છે પરંતુ રોકડ વટાવની નોંધ કરવામાં આવી નથી, તો જે નોંધ કરવી પડશે। શરૂઆત કરીએ બચ્ચા, તો બહુ જ સિમ્પલ રીતે તમે કહેશો કે સર જે આમનોટ લખી છે એને આપણે ઉલટાવી દઈએ, તો રોકડ ખાતે આ આપણો નંબર કયો હતો? તો તમે કહેશો કે સર આ આપણો નંબર જે આપવામાં આવ્યો છે બચ્ચા, અહીંયા ભૂલમાંથી 5 અને 6 પહેલા થઈ ગયા છે, હવે આપણે 3 અને 4 તરફ આગળ વધીશું, જેમાં લખ્યું છે રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે, રોકડ ખાતે ઉધાર ખરીદ ખાતે 17,100, 17,100। આટલું પહેલા ક્લિયર થવું જોઈએ। તમે કહેશો કે સર સાચી આમનોદ આવી રીતે થશે કે જે લખાઈ છે એ ખરીદ ખાતે ઉધાર 17,100 તે વટાવ ખાતે તે રોકડ ખાતે, વટાવ જે છે એ તમે કહેશો કે સર વટાવ જે આપવામાં આવ્યો છે એ 900 ની નોંધ થશે,
રોકડ જે ચૂકવાય છે 17,100 અને અહીંયા જે રોક ખરીદ ખાતામાં જે લખાશે 18,000 ની નોંધ થશે। તમે કહેશો સર જો ખરીદ ખાતો જે છે અહીંયા કેટલા, પહેલા તો રોકડ ખાતાનો હિસાબ ઉધાર છે અને અહીંયા રોકડ ખાતું જમા થઈ ગયું, આ ખરીદ ખાતું જે છે એને ખરીદ ખાતે શું કરીશું? તો અહીંયા જુઓ ખરીદ ખાતું કેટલાથી અહીંયા 18,000 છે, અહીંયા 17,100 છે, તો ડિફરન્સ પડે 900 નો, તો અહીંયા લખીશું ખરીદ ખાતે ઉધાર 900 અને આ વટાવ જમા છે જેની નોંધ થશે વટાવ ખાતે 900। થોડુંક બચ્ચા ઉપર નીચે થઈ ગયું એ થોડુંક ધ્યાન રાખજો કે બહુ વાંધો નથી। ચલો બચ્ચા ચોથો પોઈન્ટ જે આપણે લખીએ ઇમ્પોર્ટન્ટ છે, 16,000 ધંધા માટે મશીનરી ખરીદ્યા તેના દલાલીના ચૂકવ્યા ત્યારે કોઈ પણ મિલકત ખરીદીએ ત્યારે નોંધ કરીને લખવું એટલે લખી કાઢો, પહેલા ના લખ્યું હોય ત્યારે મિલકત ખાતે ઉધારવામાં આવે। તો તમે કહેશો સર પહેલા તો આમનો ખોટી જે છે એને સાચી કરી દઈએ, તો તમે કહેશો સર સાચીમાં શું આવશે? તો રોકડ પહેલા તો જે ઉલટાઈ દઈએ, રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે તમે કહેશો કોના ખાતે લખીશું? દલાલી ખાતે। દલાલી ખાતે કેટલા લખશો? 16,000 અને અહીંયા પણ લખશો 16,000। એટલે આ પોઈન્ટ તો પૂરો। હવે તમે કહેશો સર આની અંદર જે ધ્યાન રાખવાનું છે એ ખાસ, તો તમે કહેશો સર દલાલી જે આપેલું છે દલાલી ખાતે ઉધાર, તમે કહેશો સર સાચી આમનો જે બનશે એ કઈ બનશે? તો યંત્ર હતું કે શું હતું? તો તમે કહેશો કે યંત્ર માટે મશીનરી છે આ વખતે, તો મશીનરી ખાતે ઉધાર તે રોકડ ખાતે। તમે કહેશો સર મશીનરી એ ધંધાની મિલકત છે, મિલકત ખરીદીએ તો મિલકત સાથે કોઈ પણ ખર્ચો કરવામાં આવે તો મિલકતમાં ઉમેરવામાં આવે, તો તમે કહેશો સર આની અંદર ખાસ તમે લખશો કેટલા? તો 16,000। તો અહીંયા આપણે લખી કાઢીએ 16,000, અહીંયા લખીશું 16,000। તમે કહેશો સર જો અહીંયા રોકડ છે અહીંયા પણ રોકડ છે, તો રોકડ રોકડ કટ થઈ ગયું, આ મશીનરી અને દલાલી, તો આની અંદર શરૂઆત કરીએ મશીનરી ખાતે ઉધાર તે દલાલી ખાતે કેટલા લખીશું? 16,000। એની સાથે તમારો આ પોઈન્ટ પણ પૂરો, વ્યવસ્થિત નોટબુકમાં લખતા જાઓ તો વાંધો નહીં આવે। હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર આ તો ચોથો, આ પાંચમો છઠ્ઠો સરે ચલાવી દીધો, તો હવે સાતમા તરફ આગળ વધીએ। તેમાં કર્યું છે આવકવેરાના ચેકથી ચૂકવ્યા, આવકવેરો એ અંગત વપરાશ માટેનો ખર્ચ છે, અંગત તમે વાપર્યા કહેવાય, આવકવેરો જ્યારે પણ આવે ત્યારે ધ્યાન રાખવાનું છે એ અંગત ખર્ચ છે, તો એ ઉપાડ ખાતે ઉધાર થાય, કોના ખાતે? ઉપાડ ખાતે, કેમ કે આ માલિકનો અંગત ખર્ચ છે એટલે તમે લખશો ઉપાડ ખાતે ઉધાર તે કોના ખાતે કરશો? તો તમે કહેશો સર ઉપાડ ખાતે ઉધાર તે તમે કહેશો બેંક ખાતે, કેટલા રૂપિયા લખશો બચ્ચા? 5,000। આ સાચી આમનો પહેલા લખી કાઢી, હવે ખોટીની વાત કરીએ તો તમે કહેશો સર બેંક ખાતે ઉધાર જે આપી છે આમનો એને જ આપણે લખ્યું બેંક ખાતે ઉધાર, તે તમે કહેશો આવકવેરા ખાતે, આવકવેરા ખાતે કેટલા? 5,000 અને 5,000। તો આવક આની અંદર બેંક ઉધાર છે અહીંયા જમા છે એટલે કટ થઈ જશે, તો ઉપાડ અને આવક વેરો આવશે, તો અહીંયા લખીશું ઉપાડ ખાતે ઉધાર તે આવક વેરા ખાતે 5,000 અને 5,000। એની સાથે બચ્ચા આપણો આ પોઈન્ટ પૂરો, જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો સર આટલું આપણને ક્લિયર થઈ ગયું, એક એક પોઈન્ટ ખબર પડવી જોઈએ બચ્ચા, બહુ સિમ્પલ છે। આઠમા પોઈન્ટ તરફ આગળ વધીએ, તો આઠમા પોઈન્ટમાં શું કીધું છે? રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે, બેંકમાંથી છૂટા લીધા તેના। હવે સમજો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ, મને આ વ્યવહાર બહુ જ ગમે છે, કેમ કે અહીંયા સ્ટુડન્ટને સ્ટ્રાઇક નથી થતી એક્ઝામ, જે રીતે મેં તમારી જોડે મારે 100 રૂપિયાના છૂટા જોઈતા હતા તો મેં તમને 100ની નોટ આપી, તમે ધારો કે મને 10-10ની 10 નોટો આપી, એટલે આની અંદર તમે એમ જુઓ કે સર ઇનડાયરેક્ટલી તમને 100 રૂપિયા જ મળ્યા, તમને 100 રૂપિયા પાછા મળી ગયા। આ જ વસ્તુ બેંક સાથે થઈ, બેંક જોડેથી આપણે કેટલાના છૂટા લીધા? 1200ના છૂટા લીધા, કે આ બિન આર્થિક વ્યવહાર કહેવાય, આની કોઈ નોંધ જ ના થાય, કેમ કે સિમ્પલ વસ્તુ છે કે આમાં કોઈ રૂપિયાની લેવડ દેવડ, ખાલી તમે છૂટા લીધા, આમાં કોઈ વ્યવહાર થયો નથી, કોઈ વસ્તુ આવી નથી, કોઈ ગઈ નથી, ખાલી નોટોના પ્રમાણ બદલાયા, ઇન ધ સેન્સ તમારી જોડે જેટલી નોટો હતી એના પ્રકાર બદલાઈ ગયા, બસ એ છે।
લાની કોઈ નોટ થશે નહીં, આમ નોટમાં ખાસ લખવું પડશે બિન આર્થિક વ્યવહાર. તો બચ્ચા બહુ જ અગત્યનો વ્યવહાર આઠમો. તે જે રીતે સમજો કે આ જે પોઈન્ટ છે એની અંદરના પોઈન્ટમાં તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે કે આની આમનોત કેવી રીતે આપણે કરીશું. આ ખોટી આમનોત છે એને આપણે ઉલટાઈ દઈશું, કે આની આમનોત જે ખોટી આમનોત છે એને ઉલટાઈ દઈએ તો કેવી રીતે થાય? બેંક ખાતે ઉધાર, તે એટલે તે લખીશું આમાં શું? તો તમે કહેશો સર તે જે કહેવાશે તે રોકડ ખાતે. ઘણી વખત આ મોબાઈલમાં અક્ષરો બહુ જ નાના આવે છે બચ્ચા, બહુ ઝૂમ કરવા જઈએ તો વ્યવહાર નંબર આગળ પાછળ થઈ જાય છે. ચાલો હવે તમે કહેશો સર તમે બિન આર્થિક વ્યવહાર બોલેલા, તો એ અહીંયા તો બિન આર્થિક જ આવે, સાચી આમનોતની તો કોઈ નોંધ જ ના થાય. તો આખે આખો વ્યવહાર અહીંયા લખી જશે બેંક ખાતે ઉધાર. તે તમે કહેશો સર બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે કેટલા લખશો? 1200 અને 1200. એની સાથે આ પોઈન્ટ પૂરો. નવમાની શરૂઆત કરીએ બચ્ચા. પુષ્પા ખાતે ઉધાર, તે ખરીદ માલ પરત ખાતે. તેમાં તમે શું લખ્યું છે? પુષ્પાએ 18000 નો માલ પરત કરેલ, જે માલની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવી છે. બચ્ચા થોડું ભૂસી કાઢું પછી લખીએ કેમકે પ્રોપર ક્લિયર થાય. ચલો બચ્ચા તો શરૂઆત કરીએ. આ બહુ જ સરસ છે કેમકે આની અંદરનો પોઈન્ટ જે ધ્યાન રાખવાનો છે એ પહેલાં લખી કાઢીએ પછી હું તમને આગળ કહું. તો અહીંયા તમે કહેશો સર આની ખોટી આમનો જે થઈ છે એને આપણે ઉલટાવી પડશે. તો અહીંયા લખવું પડશે ખરીદ પરત ખાતે ઉધાર, તે પુષ્પા ખાતે કેટલા? 1800. હવે તમે કહેશો સર સાચી આમનોત શું હોય? તો બચ્ચા વેચાણ પરત છે. જે પુષ્પાએ 18000 નો પરત કરેલ માલની નોંધ ખરીદ નોંધમાં થઈ, પુષ્પા એ પરત કર્યો છે તો આ વેચાણ પરત કહેવાય. શું કહેવાય બચ્ચા? વેચાણ પરત. તો અહીંયા લખીશું વેચાણ પરત ખાતે ઉધાર. તે તમે કહેશો સર આમાં પુષ્પા ખાતે આવે. કોના ખાતે? પુષ્પા ખાતે 1800. અહીંયા કોઈ જ કટ થશે નહીં, શાંતિથી તમારે લખવાનું છે. પહેલું ખરીદ પરત ખાતું ઉધાર, ખરીદ પરત ખાતે ઉધાર, વેચાણ પરત ખાતે ઉધાર. અહીંયા લખ્યા 1800, અહીંયા લખ્યા 1800, તે પુષ્પા ખાતે, પુષ્પા ખાતે 3600. એની સાથે બચ્ચા આપણું આમનોત નવમી પૂરી. થોડીક ધ્યાનથી કરજો, ભૂલ ના કરતા, બહુ અગત્યનું છે. 20000ના ઉપયોગ માટે ખરીદેલ ફર્નિચરની કિંમત 10% રોકડ વટાવે કાપી ચૂકવી તેના. તમે કહેશો સર આ અંગત વપરાશ માટે લીધો છે. તો જેની આપણે એન્ટ્રી કેવી રીતે કરીશું? તો અહીંયા લખીશું ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. તો આની અંદર તમે સૌથી પહેલા કહેશો ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. તો આની અંદરના પોઈન્ટમાં તમે કહેશો સર કેટલા રોકડા ચૂકવ્યા? 18000. ઓલવેઝ ધ્યાન રાખજો વટાવ કે એની નોંધ ના થાય, કેમકે અંગત વપરાશ માટે લેવાયેલી વસ્તુ છે. ક્લિયર? તો હવે જે આમનોત લખી છે એને ઉલટાવી તો પડશે. તો વટાવ ખાતે ઉધાર, પછી રોકડ ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતે 20000. આમાં તમે કહેશો સર રોકડમાં લખો 18000 અને અહીંયા 2000. તો હવે આની અંદર ખાસ ધ્યાન રાખજો, રોકડ અહીંયા ઉધાર 18000 છે, અહીંયા રોકડ જમા બાજુ છે. અહીંયા વટાવ જે ઉધાર કર્યો છે એને આપણે તમે કહેશો કે સર સૌથી પહેલા એન્ટ્રી લખીએ તો આ રીતે વટાવ ખાતે ઉધાર 2000. ધ્યાન રાખજો આની સામે 2000 છે ને એ લખ્યા. પછી ઉપાડ ઉધાર કરીશું, ઉપાડ ખાતે ઉધાર 18000. અને પછી તમે કહેશો ફર્નિચર સર જે જમા છે એના વિશે લખીશું, ફર્નિચર ખાતે 20000. બસ બચ્ચા આટલો પોઈન્ટ હતો જે ધ્યાન રાખવાનો છે. ખાસ શાંતિથી સમજીને કરશો તો બહુ વાંધો નહીં આવે. તમારે ખાલી થોડુંક આમાં ધ્યાન જ રાખવાનું છે, અમાઉન્ટ આગળ પાછળ ના થાય ધ્યાન રાખજો. શાંતિથી નોટબુકમાં પ્રોપર બચ્ચા લખજો, ખાસ એક અગત્યની વસ્તુ. ઉદાહરણ નંબર 2 જે છે એ તમે મને વ્યવસ્થિત ગણજો, કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી લો, પણ વ્યવસ્થિત ઉદાહરણ 2 હોમવર્કમાં કરવાનું છે.
आ करी लो, एना पछी आपणे एक नवा टॉपिक तरफ आगळ जईशुं। नोटबुकमां स्टेप बाय स्टेप प्रॉपर लखो। वीडियो जो बच्चा गमी होय तो लाइक शेयर सब्सक्राइब जरूर करजो। मळीए नवा लेक्चरमां नवा एक टॉपिक साथे।